સુરત શહેરમાં ફરી સિટી બસમાં ચડવા જતા આગળ નીચે પટકાયા હતા લાલ દરવાજા ખાતેથી પસાર થતી ચાલુ સિટી બસમાં ચડવા જતાં એક આગેડે બેલેન્સ ગુમાવતા નીચે પટકાયા હતા દરવાજાથી નીચે પટકાયેલા આગેળના પગ પરથી બસનું વ્હીલ પસાર થઈ ગયું હતું જેથી આગળને સારવાર અર્થે 108 સોઠ એમ્બ્યુલન્સ એ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી બસ રસ્તો ક્રોસ કરી જઈ રહી હતી એ દરમિયાન બે વ્યક્તિ એક આગેડ સીધા બસ ચડી ગયા હતા બસ થોડી સ્પીડ સંકુલન ન રાખી શક્યા અને બસ નો દરવાજો જતા નીચે પટકાયા હતા જેથી બસ નું ટાયર તેના પગ પર થી પસાર થઈ ગયું હતું એક્સિડેન્ટ ની જાણ થતા લોકો ને ત્યાં ટોળું એકઠું થઈ ગયું હતું બાદમાં ઇજાગ્રસ્ત આગળ ને સારવાર અર્થે એકસો આઠ એમ્બ્યુલન્સ માં હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા સતત વિવાદો માં ઘેરાયેલી રહેતી બ્લુ કલર ની સિટી બસ આગેના એક્સિડેન્ટ ની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી આ ઘટના બાદ સ્થાનિકોએ સવાલો ઉભા કર્યા હતા કે ચાલુ બસ દરવાજો શા માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે કેમેરામેન મુકેશ ગુરવ સાથે સોનલ ટોપી દિવ્યાંગ ન્યૂઝ સુરત